खूबन आरती आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના વાસના રોડ ડિમાર્ટની પાછળ આવેલ આનંદ પાર્ક સામે આવેલ અખંડ આનંદ સોસાયટી નજીક ખુલ્લે કાંસમાં ગાય કાંસમાં ખાબકી જતા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી ગાયને બહાર કાઢવામાં આવી. વડોદરા શહેરના વાસના રોડ ડિમાર્ટની પાછળ આવેલ આનંદ પાર્ક સામે આવેલ અખંડ આનંદ સોસાયટી નજીક ખુલ્લી કાંસમાં ગાય ખાબકી જતા સોસાયટીના રહીશો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર સહિત સ્ટાફ સાથે પહોંચીને વરસાદી કાંસમાં પડેલ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે જ્યાં વરસાદી ગટર ઢાંકણું ખુલ્લું હોવાના કારણે ગાય કાંસમાં પડી જેને લઈને ગાયને બહાર કાઢવા ફાયર બ્રિગેડની ટીમને ભારે મુશ્કેલી પડી. તે દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા જેસીબી મશીનની મદદથી કાંસની બાજુમાં ખોદકામ કરીને દિવાલ તોડી ગાયને બહાર કાઢવામાં કોશિશ કરી રહ્યા હોય દરમિયાન બાજુમાંથી પસાર થઈ રહેલ ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થતાં તાત્કાલિક ધોરણે ગેસ વિભાગને બોલાવી ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ રોડને ખોદીને રોડની બાજુમાં દિવાલ તોડી 4-5 કલાકની જહેમત બાદ ગાયનું રેસ્ક્યુ કરી ગાયને કાંસમાંથી બહાર રાણેશ્વર સર્કલ પાસે બજાજના ડીમાર્ટ જે છે ડીમાર્ટની પાછળ એક ગટર છે ને ગટરની અંદર ગાય ફસાઈ ગઈ છે એવો કોલ મળેલો અને કોલ મળતા જ વાસના ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળે આવી બિસાઇડ્સ રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે બિસાઇડ સ્ટ્રેટેજીથી અને જ્યાં ગાય પડી છે આખી આરસીસીની કોન્ક્રીટની સ્યુએજ છે અને એની આજુબાજુમાંથી અમે ખોદીને ગાય પાસે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે આ ગાય ફસાઈ છે ત્યારે કામગીરી કરવામાં આવી હતી દરમિયાન ગાય ગેસની લાઈન છે એમાં ભંગાણ પડ્યું છે ગેસની હા જે પ્રમાણે કીધું બિસાઇડ સ્ટ્રેટેજીથી અમે રેસ્ક્યુ ઓપરેશન કરતા હતા ત્યારે બાજુમાં જ ખોદકામ કરતા આશરે 3-1 ફૂટ નીચે ગયા ત્યારે જ ગેસની લાઈન આવી હતી અને ગેસની લાઈન જે બસ્ટ થઈ ગઈ હતી તરત જ અમે ગેસ એજન્સીને જાણ કરીને લાઈન ઉપરથી બંધ કરાવીએ છીએ અને આગળની અત્યારે કામગીરી હાથ ધરી છે. કેટલા કલાકથી તમારી કામગીરી ચાલે? આશરે 3-1 કલાકથી અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ગાયને બહાર કાઢી લઈ